दर्शक मित्रों नमस्कार। आज वात करवी छे गाम ने बचावनार चूड़ाना राणी साहेब राजबाई मानी। काठी एटले ज काठियावाड़ एवं एक काले थई पड़ेलू, तेथी मराठाओ एज काठी दरबारोनी बहादुरी बल वीरता अने अडगता ने कारणे पुराण प्रसिद्ध सौराष्ट्र ने बदले काठियावाड़ कह्यू ने ए नाम एवं बधु लूण रखा मानसोनी लोक जीभे कोतराई गयू के ते क्यारे हटी शके तेम नथी। आवा काठियावाड़मां नाना मोटा अनेक काठी रजवाड़ाओ आवेला हता। एमानु एक रजवाड़ू एटले चूड़ा सौरठ, ज्याना दरबार भाभावाला एटले खूबज सहिष्णु शांत अने खेलदीली वाला अने अटंकी दरबार। काठियावाड़ना जे नामी अने सुधारक खादीधारी दरबारो थया एमाना एक एटले दरबार श्री भाभावाला साहेब। आ भाभावाला साहेबना राणी साहेब एटले मां राजबाई मां, के जे अडग मनना बहादुर अने झांसीनी राणी जेवी हिम्मत अने प्रजावत्सलतानी मूर्ति समा हता। जे सामे आवेली ऊंधी वातने पण सवळी समझी जाय एवी तो एमनी कोठासूद अने अडगता अने हिम्मत मां तो तेमने कोई न पहुंचे। ने वट अने साचनो कटको एमनी सामे काचा पोचा के भड़भादर कोई जीक न जाली शके, पहाड़ी मानसना गात्रो गाली नाखे एवी तिरछी नजर। पण अंदर खाने थी गमे तेवा विकट संजोगों मां पण अजब शांति धरीने हिम्मत थी रस्तो काढ़ी ले एवो एमनो स्वभाव हतो। चूड़ानी भूमि एटले ज ज्यां सवारे माथु वाढीने मूक्यू होय तो बपोरे उगी निकले एवी कड़क। आ वात छे सौरठ पंथकना चूड़ाना दरबारगढ़मां एक दिवस दरबार विनाना राणी साहेब अने कुटुंबीजनो एकला छे। त्यारे ईस्वीसन 1945 नी आसपास ज्यारे सोढाणा वडाणाना केटलाक लूटारुओनी एक मोटी गैंग बनी हती के जेनी पासे आधुनिक हथियारो अने नंबर प्लेट वगरनी गाड़ीओ हती, अने ते गैंग जूनागढ़ राज्यनी आसपास सरहदे आवेला जेतपुर के गोंडलना गामो लूटती हती। एकवार एवुं बन्युं के दरबार भाभावाला साहेब वडिया राज्यमां कामकाज सबब गयेल अने तेमनी साथे बीजा जोरावर माणसो पण गयेल अने रात ज वडिया ज रोकावाना हता ने पोतानुं गाम अने दरबारगढ़ रेढ़ा पड़ जेवा हता। त्यारे दिवस आथमिया टाणे दरबारगढ़ सामेनी नदीमां हथियारधारी माणसोने ट्रकोनी चहल पहल जोई लोकोए चूड़ाना पोलिस जमादारने जाण करी तो तेने ख्याल आवी गयो कि आ तो कालजाळ सोढाणा वडाणाना गेंगना ज माणसो छे। तेनी सामे बात भीड़वी એ અઘરું તો છે જ, વળી ચૂડા નાનું રાજ્ય હોવાથી પોલીસ પણ જાજા નથી। તો તેણે અંદરના ભાગમાં એક નિસરણી મુકાવી અને માણસને કહ્યું કે આ લૂંટારુઓ સાથે લડવું અઘરું થશે, તેથી જો તેઓ ગામ ભાંગવા આવે તો આપણે અંદર આવીને ભાગવું પડે તો આ નિસરણીથી ભાગી જવું। આ વાતની ચપળ રાજમાતા રાજબાઈ બાને ઉકાભાઈ ગધઈ દ્વારા જાણ કરવામાં આવી તો તે તો સમજી ગયા કે આપણો પોલીસ જમાદાર ડરપોક છે ને તેણે ચૂડા રાજના રોટલા ખાઈ બગાડ્યા છે। તેથી રાજબાઈ બાએ દરબારગઢ સામે જ રહેતા જીવીબેન ગધઈને બોલાવીને કહ્યું કે જીવીબેન દરબાર હાજર નથી અને પોલીસ જમાદાર તો નમાલો નીવડ્યો છે, તો હવે મારે જ ગઢ અને ગામને બચાવવા કંઈક કરવું પડશે। મારા પિતાના બસિયા કુળને અને ગોલાણી ખુમાણોના મામાશાળને નહીતર તો ખોટ બેસશે। એ જમાનામાં ઘણા રાણી સાહેબો હથિયાર ચલાવી જાણતા હતા, તેમ રાજબાઈ બા પણ એમાં બંદૂક ચલાવવામાં પારંગત હતા ને પોતાની પાસે 11 અવાજની 44 બોર વિન્ચેસ્ટર કંપનીની સારી બંદૂક હતી। આથી તેમણે એ બંદૂકમાં 11 કારતૂસો જય ગાત્રાડમાં જય ગાત્રાડમાં જય ગાત્રાડમાં
બોલીને લોડ કર્યા અને બીજા થેલામાં બીજા કારતૂસોનો જથ્થો ભરાવ્યો અને ગામના કેટલાક વિશ્વાસુ અને જોરાવર માણસોને બોલાવ્યા કે તમે પણ બહારથી જોતા રહેજો ને તરત જ ગઢની બાજુમાં આવેલા અનુસૂચિત જાતિના વાસમાંથી મેઘાને બોલાવ્યો કે મેઘા જો ગામનું અને અમારું નાક તારા હાથમાં છે તો લે આ ચતુરંગી ઘોડીને તું એક જ શ્વાસે વડિયા પહોંચી જા અને દરબાર સાહેબને ખબર આપી આવ કે ગામને લૂંટવા માટે લૂંટારુઓ આવ્યા છે. મેઘો કહે, બા હું આ ઘડીએ જ ખોટા રૂપિયાની જેમ દરબારને તેડી આવું છું. આ પછી તો રાજબાઈમાનો ચહેરો લાલ ચોળ ધગેલ તાંબા જેવો થઈ ગયો અને તેણે તરત જ પોલીસ જમાદારને બોલાવીને ખખડાવી નાખ્યો કે એલા, મેં જાણ્યું છે કે જો આ લૂંટારા ગઢમાં અંદર આવે તો તું આ નિસરણીએથી ભાગી જવાના સ્વપ્ન જોવે છે, પણ નફાવટ સાલા યાદ રાખજે કે હું આ ગઢના જરૂખામાં બંદૂક ભરીને જ બેઠી છું અને જો તું ભાગ્યો તો પેલી ગોળી તારા ઉપર જ છોડીશ. આમ કહીને રાજબાઈ માઈએ જમાદારને ધમકાવીને પાનો ચડાવ્યો અને પોતે જરૂખામાં નેતરની ખુરશી નાખીને ભરી બંદૂકે બેસી ગયા છે ને જોવા માંડ્યા કે જોઈ શું થાય છે. થોડી વારમાં તો અંધારું થતા લૂંટારાઓ ગઢ સામેના નદીના પટમાંથી હુમલો કરવાનો લાગ જોવા લાગ્યા ને માણસોની અવર જવર દેખાવા માંડી. એ જ સમયે રાજબાઈ માએ નીચે ઉતરી દરબારગઢની ડેલીએથી ફડા ફડ ધડા ધડ કરતા એક પછી એક અવાજો કરવા માંડ્યા ને બોલ્યા કે આવો તમે કાઠિયાણીની મર્દાનગી માપી લ્યો, એમ કઈ દરબાર હાજર નથી અને મારામાં જીવ છે ત્યાં સુધી ચૂડાની કાંકરી ન હલાવવા દઉં હો. તમે લોકો ક્ષત્રિય ધર્મની ગીતા સમજ્યા જ નથી કે ક્ષત્રિય નારીઓ શું શું કરી શકે છે. એટલા સમયમાં તો મેઘો વડિયા પહોંચી ગયો અને આવા સમાચાર સાંભળી દરબાર ભાભાવાળા સાહેબ ત્યાંથી મારતી મોટરે ચૂડા આવવા નીકળી ગયા અને તેની પાછળ વડિયા રાજ્યની પોલીસનો કાફલો પણ ચૂડા આવવા રવાના થઈ ગયો અને દરબાર અને કાફલો દૂર હતો ત્યાં બંદૂકના ભડાકાના અવાજ સંભળાવા લાગ્યા અને દરબાર ભાભાવાળા ઊંચા નીચા થાય છે, પણ એને મનમાં વિશ્વાસ છે કે રાણી સાહેબ કંઈ ગામની આબરૂ જવા દે એવા તો નથી જ. છતાં ડ્રાઈવરને કહે, એલા શું ધીમી ધીમી ગાડી હાંકે છે, થોડું લીવર વધુ દે ને, નહીતર આજ મારી આબરૂ જશે. ત્યાં તો ખડબચડા રસ્તે પણ ડ્રાઈવરે ગાડી ફર્સ્ટમાં નાખીને બોલ્યો કે લ્યો બાપુ બસ. એમ કહેતા તો આંખના પલકારામાં ગાડી ચૂડા પહોંચાડી દીધી. લૂંટારાની બધી જ ધારણા ખોટી પડી કે ગામ લૂંટીને ચાલ્યા જશું. વડિયાની નળમાંથી બધા વાહનો દેખાતા દેખાતા આ લૂંટારુઓ તોરી તરફ ભાગ્યા અને કુકાવાવમાં લૂંટો જૂટો કર્યો. દરબાર ભાભાવાળાએ દરબારગઢમાં આવી રાણી સાહેબને અભિનંદન આપ્યા કે વાહ, તમે પાછા ન પડ્યા હો. ત્યાં તો રાણી સાહેબ કહે, અરે દરબાર શું બોલો છો, પાછી પડી હોત તો મારા હાડકાની કાંક્ષી કરી નાખું ને. દરબાર જેને મરતા આવડે છે એને જ પ્રજા ધણી ધારે છે, એમ કહીને મીઠું મીઠું હસવા લાગ્યા. આમ એક હિંમતવાન અને પ્રજાપ્રેમી રાજમાતાએ દરબાર અને ગામની આબરૂ બનાવી લીધી હતી. આ ઘટના સોરઠની આ ધીંગી ધરતી ઉપર બની હતી.